સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વૈકલ્પિક આવાસ આપવાની બાંયધરી અપાતા જ આંજણા ખાતે મુકાયેલી નવી લાઇન દોરી માટે અનવરનગર સ્લમ વસાતના મકાન માલિકોએ ડિમોલિશનમાં સહકાર આપ્યો છે. તો મહાનગરપાલિકા દ્વારા પણ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેર વિકાસના કામોને લઈને અનેક જગ્યાએ લાઇન દોરી મુકાઈ છે, જેમાં લિંબાયત ઝોનમાં TP7 આંજણા ખાતે આવેલા અનવરનગર સ્લમ વિસ્તારમાં પણ મનપા દ્વારા નવી લાઇન દોરી મુકાઈ હતી, જેને લઈને અસરગ્રસ્તો દ્વારા માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં રજૂઆતો કરાઈ હતી. તેથી સુરત મનપાના કમિશનર દ્વારા અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ મુખ્યમંત્રી કે પછી પ્રધાનમંત્રી આવાસમાં આપવાની બાંયધરી અપાતા સ્થાનિક ગરીબ અને શ્રમિક પરિવારોના સાથ સહકારથી શહેર વિકાસ સાથે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ડિમોલિશનમાં સુરત મનપાની લિંબાયત ઝોન ટાઉન પ્લાનિંગ વિભાગ અને સલબતપુરા પોલીસ સ્ટાફની હાજરી પણ આજે ડિમોલિશનમાં જોવા મળી હતી. અસરગ્રસ્તોને આવાસ આપવાની અપાયેલી બાંયધરીને લઈને મનપા કમિશનર લિંબાયત ઝોન અધિકારીઓ સહિતનો આભાર પણ વ્યક્ત કરાયો છે. અઝર કુર્સી સાથે હર્ષ સેટા.